राष्ट्रीय क्षय निर्मूलन कार्यक्रम अंतर्गत स्टेट टीबी ऑफिसर डॉक्टर एस के मकवाणाए आज बनासकांठा जिला की मुलाकात ली थी। वडाप्रधान नरेन्द्र भाई मोदी भारत ने वर्ष 2025 सुधी में टीबी मुक्त राष्ट्र बनावानी नेम व्यक्त करी छे। वर्ष 2022 सुधी में गुजरात ने टीबी मुक्त राज्य बनावा अपना संवेदनशील मुख्यमंत्री विजय रूपाणीनी सरकार द्वारा आह्वान करवामां आव्युं छे। त्यारे राज्यना टीबी ऑफिसर डॉक्टर एस के मकवाणाए बनासकांठा जिलानी मुलाकात दरमियान पालनपुर सिविल हॉस्पिटल अने बनास मेडिकल कॉलेज मोरियानी मुलाकात लई संबंधित अधिकारीओ साथे बैठक योजी हती। અને ટીબી નિર્મૂલન અંગે કરવાની થતી કાર્યવાહી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। ડોક્ટર એસ કે મકવાણા દ્વારા ટીબીની દર્દીઓનો ફાસ્ટ ટ્રેકિંગ કરી તેમનો વિગતવાર ડેટા મેળવવાની બાબત પર ખાસ ભાર મૂકવા પર જરૂરી સૂચનો કર્યા હતા। મકવાણાએ ટીબીના દર્દીઓ સુધીને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં સારવાર આપવા અને તેમનું સત્વરે નિદાન કરવા અધિકારીઓને જણાવ્યું હતું। તેમણે ટીબીના કેસનું નોટિફિકેશન કરી અને તેમનું નિદાન કરવા જણાવ્યું હતું। સૌથી પહેલું સૂચન કે ટીબીના મહત્વના ચાર લક્ષણો, બે અઠવાડિયા કરતાં વધારે સમયથી ઉધરસ આવતી હોય, બે અઠવાડિયા કરતાં વધારે સમયથી તાવ આવતો હોય, ભૂખ ન લાગતી હોય, વજન ઓછું થતું હોય અને રાત્રે પ્રસવ થતો હોય, આવા કોઈપણ ટીબીનો શંકાસ્પદ દર્દી હોય તો નજીકના સરકારી દવાખાને જઈ સત્વરે નિદાન કરાવવા અને પૂરા સમયની સારવાર લેમ। બીજું, આપણા જિલ્લાની અંદર ખાસ વિશેષ બાબતની વાત કરું તો જ્યારે પણ ટીબીનો કોઈપણ દર્દી નિદાન થાય ત્યારે સરકારશ્રી તરફથી 500 રૂપિયા નિક્ષણ પોષાય સહાય યોજના હેઠળ મળતા હોય છે। એટલે જ્યારે પણ અમારા આરોગ્યના કર્મચારીઓ દર્દી પાસે જાય અને એના બેંક ખાતા નંબર જ્યારે માગે ત્યારે તે આપે, જેથી કરીને એના ખાતાની અંદર સીધા જ 500 રૂપિયા જમા થાય। બીજું, આજની તારીખે પણ સમાજની અંદર ટીબી એ સોશિયલ સ્ટિગ્મા છે, અમુક અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હોય છે, એટલે ટીબીના જે પણ ચાર લક્ષણો મેં અગાઉ કહ્યા એ પ્રકારના કોઈપણ લક્ષણો કોઈપણ વ્યક્તિને હોય તો તરત જ અમારા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરે અને પૂરા સમયની સારવાર લે તો ટીબી ચોક્કસ મટી શકે છે। દરેક જિલ્લાની અંદર અને આપણા જિલ્લાની અંદર અમારા ડિસ્ટ્રિક્ટ ટ્યુબરક્યુલોસિસ ઓફિસર નિમણૂક પામેલા છે। એ ઉપરાંત આપણા તેરે તાલુકાની અંદર અમારા તાલુકા હેલ્થ ઓફિસર જે બાય ડિફોલ્ટ મેડિકલ ઓફિસર ઓફ ટ્રીટમેન્ટ યુનિટ તરીકે કામ કરતા હોય છે, એ લોકોને ખાસ મેં સૂચના આપી છે કે આપણા ત્યાં ટીબીના જે પણ શંકાસ્પદ દર્દી હોય અથવા તો આપની ઓપીડીની અંદર જે પણ દર્દી આવતા હોય એમાંથી 4-5% ટીબીના શંકાસ્પદ પેશન્ટ હોય તો એ તમામે તમામ પેશન્ટનું સત્વરે નિદાન થાય અને સારવાર ઉપર મુકાય એનું સવિશેષ ધ્યાન રાખે। એ ઉપરાંત જે સમાજના અંધશ્રદ્ધા હોય અથવા તો પબ્લિકની અંદર જે પણ જાગૃતતા લાવવાની છે એ જાગૃતતા લાવવા માટેના ખાસ પ્રયત્ન અમારા તાલુકા હેલ્થ ઓફિસર અને અમારા આયુષ ઓફિસર દ્વારા થાય એવી સૂચના આજે મેં આપેલી છે।